चलो विद्यार्थी मित्रों आग आप प्रवेश अंदर जे ए जोशू मूड़ी में फेरफार वाला दाखलाओ जे हवे आपणे जोवाना जे तो एना माटेनो आपणे एक उदाहरण छे जोईए। भव्य अने श्लोक 3:2 प्रमाण में नफो नुकसान वेचता एक पेढ़ीना भागीदारो छे। तारीख 31/3/2017 रोज तेमनी पेढ़ीनुं पाकुं सर्वेयू नीचे मुजब आपेलुं छे। हवे हवाला छे आपणे जोईए तो हवालानी अंदर आपणने आयुष छे ए तेओ तारीख 1/4/2017 रोज आयुष ने नवा भागीदार तरीके दाखल करे छे। आयुष मूड़ी पेटे 5 लाख अने पाकड़ी पेटे 1 लाख रोकड़ा लावे छे। जमीन मकान की किंमत 80,000 थी वधारवी, 80,000 थी वधारवी एवो शब्द आपी दीधो छे। यंत्रोनी किंमत 1,60,000 सुधी घटाड़वी, यंत्रोनी किंमत आपणे 1,60,000 सुधी घटाड़वानी छे। देवादारो पर 10% घालखाद अनामत आपणे राखवानी छे। त्यारबाद 5મો હવાલો આપણને એમ કહે છે કે નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000ની જોગવાઈ કરવી। ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1:2 રાખવું। ઉપરની વિગતો પરથી આમ નોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સર્વેયું આપણે તૈયાર કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે અહીંયા ખાતા છે એ દોરી લેશું। અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું, અને રોકડ બેંક ખાતું જે આપણે તૈયાર છે એ કરીશું। નીચે આપણે પાકું સર્વેયું છે એ આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ખાતા દોરીને નામ આપી દેશું। પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ બેંક ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, હવે અહીં આપણે ભાગીદારોના નામ છે ભવ્ય, શ્લોક અને આયુષ।
भव्य श्लोक अने आयुष मिलकत लेना रकम रुपया मूड़ी देवा रकम रुपया। हवे सौथी पहलू स्टेप जे आपणो आवशे विद्यार्थी मित्रों ए खातानी बाकीओ छे आपणे दर्शावशुं। मूड़ी खातानी जमा बाजू विगतमां आवशे बाकी आगळ लाव्या बराबर। भव्य अने श्लोकनी आपणे बाकी छे लखी लेशुं। ભવ્યની બાકી આપણને આપી છે 4 લાખ અને શ્લોકની બાકી આપી છે 3 લાખ। જ્યારે રોકડ બેંક ખાતાની બાકી આપણને આપી છે 50,000 બાકી આગળ લાવ્યા 50,000। હવે આગળ જોઈએ આપણે આયુષ છે મૂડી પેટે 5 લાખ અને પાઘડી પેટે 1 લાખ રોકડા લાવશે। તો જ્યારે પાઘડીના પ્રીમિયમ પેટે જે રકમ લાવતો હોય તે જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપણે ફાળવવાની થશે। તો અહીંયા જરૂરી ગણતરી સૌથી પહેલાં આપણે કરી લેશું। જરૂરી ગણતરીની અંદર જ્યારે દાખલામાં આપણને નવું પ્રમાણ આપ્યું હોય અને જૂનું પ્રમાણ આપ્યું હોય ત્યારે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું એકદમ સહેલું થઈ જશે। ભવ્ય જેમ શ્લોક જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 3:2। જ્યારે ભવ્ય જેમ શ્લોક જેમ આયુષ એનું આપણને પ્રમાણ આપ્યું છે 2:1:2। તો અહીંયા સૌથી પહેલાં આપણે ત્યાગ છે એ શોધવો પડશે। તો ત્યાગ શોધવા માટે બરાબર સૌથી પહેલાં આપણે ત્યાગ શોધવો પડશે। ત્યાગ શોધવા માટેનું સૂત્ર બનશે જૂનો ભાગ માઇનસ નવો ભાગ। તો સૌથી પહેલાં આપણે ભવ્યનો ત્યાગ છે એ શોધીએ। તો ભવ્યનો જૂનો ભાગ છે એ 3/5 આવશે। નવો ભાગ મળશે મને 2/2 2 × 4 = 5 3 - 2 = 1/5 ભવ્યનો મળી ગયો। હવે આપણે શ્લોકનો ત્યાગ છે એ શોધીએ। તો શ્લોકનો જૂનો ભાગ થશે 2/5 -1/5 2 - 1 = 1/5। તો આ રીતે ત્યાગનું પ્રમાણ ભવ્ય જેમ શ્લોક બરાબર કેટલું મળશે મને 1:1। હવે નવો જે ભાગીદાર પાઘડી મૂડી પેટે 5 લાખ રોકડા લાવે છે તો ધંધાની અંદર રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર। તો રોકડ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખશું આપણે આયુષના મૂડી ખાતે 5 લાખ, મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે આયુષના ખાનામાં આપણે લખવાના થશે 5 લાખ। હવે પાઘડીના પ્રીમિયમ પેટે જે 1 લાખ રોકડા લાવે છે તો એ દર્શાવશું આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 1 લાખ। બીજી અસર આવશે મૂડી ખાતાની જમા બાજુ સરખે હિસ્સે આપણે ફાળવવાના થશે પાઘડીના પ્રીમિયમ ખાતે 50,000
50,000 કૌંસમાં જે રોકડા લાવ્યો તે આપણે લખીશું. આ રીતે આપણે મૂડી ખાતાની અંદર એની અસર આપી દેશું. ત્યારબાદ આપણે બીજો હવાલો જોઈએ તો કે જમીન મકાનની કિંમત 80,000થી વધારવી. જમીન મકાન આપણને પાકા સર્વે એમાં આપી દીધા છે 3,50,000. જમીન મકાન 3,50,000 પ્લસ વધારો. હવે વધારામાં આપણને એમ કહે છે કે 80,000થી વધારવી. હવે 80,000થી આપણે વધારવાની થશે, બરાબર? તો અહીંયા 80,000થી આપણે વધારો કરીએ તો 12ના કોલમમાં 80,000નો આપણે વધારો કરીએ એટલે 12ના કોલમમાં મને મળશે 4,30,000. ઉધારમાં પ્લસ કરીએ એટલે પહેલી અસર ઉધાર થઈ વિદ્યાર્થી મિત્રો, બીજી અસર આપણે જમા આપશું. જમીન મકાન ખાતે 80,000. ત્યારબાદ બીજો હવાલો છે આપણે જોઈએ કે યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. યંત્રો આપણને પાકા સર્વૈયામાં આપી દીધા છે 2,00,000 બાદ ઘટાડો. કિંમત 1,60,000 સુધી ઘટાડવી એમ કીધું છે એટલે 40,000નો ઘટાડો થશે. ઉધારમાંથી બાદ કરી એટલે જમા અસર થશે. બીજી અસર આપણે ઉધાર આપશું. યંત્રો ખાતે 40,000. આગળ જોઈએ આપણે. દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. હવે દેવાદારો આપણને આપેલા છે 1,20,000ના. બાદ 10% ઘાલખાદ અનામત. 1,20,000ના 10% કરીએ એટલે આપણને 12,000 મળે. 12,000 છે બાદ કરીએ એટલે 1,08,000 છે એ આપણને 1,08,000ના દેવાદારો મળશે. હવે ઉધારમાંથી બાદ કરીએ એટલે જમા અસર થાય. તો બીજી અસર આપણે ઉધાર આપશું. ઘાલખાદ અનામત 12,000 માઇનસ 10,000. જૂની ઘાલખાદ છે આપણે બાદ કરવાની રહેશે એટલે ઘાલખાદ અનામત આપણને કેટલી મળશે? વધારો ઘાલખાદ અનામતમાં તો કે 2,000નો ઘાલખાદ અનામતમાં આપણને વધારો દર્શાવે છે. ત્યારબાદ નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000ની જોગવાઈ કરવી. હવે નહીં ચૂકવેલ સમારકામ છે એ આપણી જવાબદારી કહેવાય. જવાબદારી છે પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવશું આપણે. ચૂબાકી સમારકામ ખર્ચ 8,000. પહેલી અસર આપણે જમા આપી, બીજી અસર આવશે ઉધાર. ચૂબાકી સમારકામ ખર્ચ 8,000. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ત્રણેય ભાગીદારો હવે આપણે પાકા સર્વૈયાની અંદર જોઈએ તો પાઘડી, જૂની પાઘડી છે એ આપણે ભાગીદારોના મૂડી ખાતે આપણે ફાળવવાની રહેશે. તો પાઘડી છે આપણે ભવ્ય અને શ્લોકને જૂની પાઘડી છે ફાળવશું એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં. સાઠ હજાર અને 40,000 જૂની પાકડી ફાળવી દીધી. જમીન મકાન છે આવી ગયા. યંત્રો લઈ લીધા. સ્ટોક છે 1,80,000 બાકી છે તો એ દર્શાવશું આપણે મૂળ કિંમતે જ. સ્ટોક આવશે 1,80,000. દેવાદારો આવી ગયા. રોકાણો
रोकाणो छे 20,000 आपणे दर्शावीशुं एमनेम रोकाणोने। ત્યારબાદ આગળ જોઈએ આપણે રોકડ બેંક આવી ગયું, જાહેરાત ઝુંબેશ ખર્ચ। જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ અનામત કહેવાય, એને આપણે 10,000ને ફાળવશું। જાહેરાત ઝુંબેશ ખર્ચ 3:2 પ્રમાણમાં ફાળવશું એટલે આપણને મળશે 6,000 અને 4,000। ત્યારબાદ હવે આપણે સામાન્ય અનામત મૂડી દેવા બાજુ જોશું કઈ કઈ વિગતો બાકી રહી ગઈ છે। સામાન્ય અનામત 90,000 છે અને આપણે ફાળવશું જૂના પ્રમાણમાં। સામાન્ય અનામત 90,000 છે અને આપણે 3:2 પ્રમાણમાં ફાળવી એટલે આપણને મળશે સામાન્ય અનામત 54,000 અને 36,000। 54,000 અને 36,000 ઈ ભાગીદારોને આપણે 90,000ને ફાળવી દેશું। કારીગર વળતર અનામત 20,000 છે એ પણ ફાળવવાનો થશે આપણે। કારીગર અનામત જૂના નફા નુકસાનના પ્રમાણમાં આપણે ફાળવશું 20,000ને એટલે 12,000 અને 8,000 મને મળશે। ત્યારબાદ રોકાણ અનામત પણ ફાળવવાનું રહેશે આપણે। રોકાણ અનામત આપણે ફાળવીએ એટલે 6,000 3:2 પ્રમાણમાં આપણે ફાળવશું એટલે 6,000 અને 4,000 મળશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ લેણદારો। લેણદારો છે એ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવશું કેમ કે લેણદારોની કિંમતમાં કોઈ ફેરફાર નથી 1,40,000ના। દેવી હુંડીમાં પણ વધારો ઘટાડો નથી એટલે એ પણ આપણે દેવી હુંડી પણ દર્શાવી દેશું। દેવી હુંડી છે એ 60,000। હવે આપણે જોઈએ તો બધા હવાલાઓ છે આવી ગયા છે, તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું છે એ બંધ કરીશું। પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ એટલે જમા બાજુનો ટોટલ વધારે મળે છે 80,000। બંને બાજુ આપણે દર્શાવી દેશું 40 ને 42 ને 8, એટલે કે બાદ કરતાં મને 30,000 છે એ નફો મળશે। આ જે નફો મળ્યો એ નફો હું ભવ્ય અને શ્લોકને 3:2 પ્રમાણમાં ફાળવીશ એટલે મને મળશે 18,000 અને 12,000। આ જે નફો 18,000 અને 12,000 છે એ મૂડી ખાતાની જમા બાજુ આપણે દર્શાવશું। પુનઃમૂલ્યાંકન ખાતે 18,000 અને 12,000। હવે આપણે મૂડી ખાતું છે એ બંધ કરશું। મૂડી ખાતાની જમા બાજુનો ટોટલ વધારે આવે છે તો જમા બાજુ આપણે ટોટલ મારશું। આયુષના 5,00,000 મળ્યા અને બાકી છે આપણે મેળવી લેશું। ત્યારબાદ 3,00,000 પછી 36,000 8,000 4,000 50,000 અને 12,000 એનો ટોટલ મારી એટલે આપણને મળશે 4,10,000। 4,10,000 એમાંથી આપણે 44,000 બાદ કરીએ એટલે 3,66,000 મને મળશે। એ જ રીતે આપણે ભવ્યનો ટોટલ મારી એટલે 5,40,000 મળશે। 5,40,000માંથી 66,000નો ટોટલ બાદ કરીએ એટલે 4,74,000 બાકી મળશે। અહીંયા વિગતમાં લખશું આપણે બાકી આગળ લઈ ગયા। આજે બાકી છે આપણે મૂડી દેવા બાજુ દર્શાવશું ભવ્ય શ્લોક અને આયુષ। ભવ્યની છે બાકી કેટલી મળી તો કે 4,00,000
74,000 366,000 અને 5,00,000 આનો ટોટલ મારીએ એટલે 13,40,000 છે એ આપણને મળશે. હવે અહીંયા આપણે રોકડ ખાતું છે એ બંધ કરશું. રોકડ ખાતું બંધ કરીએ એટલે રોકડ ખાતાનો ટોટલ આવશે 6,50,000. 6,50,000 એ લખશું આપણે બાકી આગળ લઈ ગયા. આ જે 6,50,000 છે એ પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ આપણે દર્શાવશું. રોકડ ખાતે 6,50,000. હવે આપણે પાકું સર્વેયુ છે એ ટોટલ મારીએ એટલે એ આપણને ઇક્વલ મળી જવો જોઈએ. જમા બાજુનો આપણે ટોટલ આવશે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુનો 15,48,000. બંને બાજુ આપણે ટોટલ મારી એટલે 15,48,000 છે આપણને મળી જશે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો મૂડીમાં જે ફેરફારવાળા દાખલાઓ છે આપણે જોયા. તો ફરી શોર્ટમાં આપણે એનું રિવિઝન છે જોઈ લઈ. નવો જે ભાગીદાર છે 5,00,000 મૂડી તરીકે લાવે છે તો ધંધાની અંદર રોકડ જે આવે છે તો એની આમનું લખવી હોય તો શું લખાય? રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. જેની આપણે બે અસર આપી, એક રોકડ ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આપી આપણે મૂડી ખાતાની જમા બાજુ. ત્યારબાદ પાઘડીના પ્રીમિયમ પેટે જે 1,00,000 રોકડા લાવે છે. હવે પાઘડીના પ્રીમિયમ પેટે રોકડા લાવે છે તો જૂના ભાગીદારો નવા ભાગીદારના પ્રવેશના કારણે પોતાનો નફાનો શું કરે છે? ત્યાગ કરે છે. તો એ ત્યાગના બદલામાં એ નવા ભાગીદાર પાસે જે રકમ માગે છે તે રકમને પાઘડીનું પ્રીમિયમ કહે છે. તો એ જેટલો ત્યાગ કરે છે બરાબર, ત્યાગ છે આપણે જોયો કે ત્યાગ ક્યાં રીતે મળશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જો દાખલાની અંદર જૂનો ભાગ અને નવો ભાગ આપણને આપી દીધું એટલે કે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપી દીધું હોય ત્યારે આપણે ત્યાગ મેળવવો એકદમ ઇઝી થઈ જશે. અહીંયા આપણને એક્ઝેમેક એટલે કે સરખે હિસ્સે છે મળ્યું તો એની નોંધ થશે. રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, અને પછી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. એટલે મૂડી ખાતામાં આપણે ત્યાગના પ્રમાણમાં એની અસર આપી. ત્યારબાદ જમીન મકાનની કિંમત 80,000થી વધારવી. બીજા હવાલામાં આપણને એમ કહે છે કે જમીન મકાનની કિંમત 80,000થી વધારવી. તો 3,00,000ના આપણે 3,50,000 વત્તા 80,000 કરીએ એટલે 12 કોલમમાં મળશે મને 4,30,000. ઉધારમાં પ્લસ કરીએ એટલે પહેલી અસર જે ઉધાર થઈ તો બીજી અસર આપણે જમા આપી. આની આમનોંધ લખવી હોય તો શું લખાય? જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બરાબર, હવે આ વખતે આમનોંધ છે આપણે લખી નથી. ત્યારબાદ જોઈએ યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. યંત્રો આપણને 2,00,000ના આપેલા છે, હવે એમાં ઘટાડો થશે 40,000નો. 12 કોલમમાં કેટલા આવશે? 1,60,000. ઉધારમાંથી બાદ કરીએ એટલે પહેલી અસર છે એ જમા આપી, બીજી અસર આપણે ઉધાર આપવાની થશે. આની આમનોંધ લખવી હોય તો શું લખાય? તો કે યંત્રો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા 40,000ની રકમથી આપણે દર્શાવવાની રહેશે. ત્યારબાદ ગાલખા દંડનામત 10% સુધી ઘટા રાખવાની કીધી છે. તો દેવાદારો આપણને 1,20,000ના આપેલા છે, એના 12% કરીએ એટલે 12,000. પણ જૂની ગાલખા દંડનામત આપણને 10,000 આપી છે એટલે એનો અર્થ એવો થાય કે ગાલખા દંડનામતમાં આપણે 2,000નો વધારો કર્યો છે તો એની અસર આપણે અહીંયા આપી. વધારો થાય ગાલખા દંડનામતમાં તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે, તેની આમનોંધ લખી શકી. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખા દંડનામત ખાતે જમા. ત્યારબાદ હવાલો આપણને એમ કહે છે કે નહીં ચૂકવેલ સમારકામ ખર્ચની જોગવાઈ કરવી. અહીંયા નહીં ચૂકવેલ સમારકામ છે 8,000 છે તેની જોગવાઈ કરવી એટલે કે જવાબદારી કહેવાય. જવાબદારી ક્યાં આવશે? તો કે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ છે આપણે દર્શાવી એટલે પહેલી અસર છે એ જમા આપી, તો બીજી અસર જે આપણે ઉધાર આપવાની થશે. આની આમનોંધ લખવી હોય તો લખી શકે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે
जमा। त्यारबाद खास विद्यार्थी मित्रों आपणे ध्यान राखवानुं छे कि पाका सर्वेयानी अंदर जो कोई विगत बाकी रही गई होय एटले के एनी किंमतमां पुनःमूल्यांकनना कारणे जो कोई किंमतमां वधारो अथवा घटाड़ो न थतो होय तो आपणे मूळ किंमते ज दर्शावाना रहेशे। मिलकतो बाजू हवे जूनी जे पाकड़ी हती तो जूनी पाकड़ी जे आपणे भागीदारोने नफा नुकसानना जूना प्रमाणमां फाळवशुं मूळी खातानी उधार बाजू। तो अहीं आपणे 1 લાખ ને ફાળવીએ એટલે કે 60,000 અને 40,000 મળી। ત્યારબાદ ખાસ યાદ રાખવાનું છે કે જાહેરાત ઝુંબેશ ખર્ચ એ પણ એક ભંડોળ છે ને એને આપણે ફાળવવાનું રહેશે મૂડી ખાતાની ઉધાર બાજુ। ત્યારબાદ સામાન્ય અનામતને પણ આપણે ફાળવશું નફા નુકસાનના જૂના પ્રમાણમાં। ત્યારબાદ આપણે કારીગર અનામત જે આપેલું હતું 20,000 એને પણ એ ભંડોળ છે તો એને પણ આપણે ફાળવવાનું થશે જૂના પ્રમાણમાં। રોકાણ અનામતને આપણે ફાળવવાનું થશે। આટલી વસ્તુ કરી લીધા બાદ સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું। જો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અથવા ખોટ મળે બરાબર, જો નફો મળે તો મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાનું આવે અને ખોટ મળે તો મૂડી ખાતાની ઉધાર બાજુ। ત્યારબાદ આપણે મૂડી ખાતું છે બંધ કરી ખાતાની બાકી મેળવી અને એ મૂડી છે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવશું। ત્યારબાદ રોકડ ખાતું બંધ થશે, રોકડ ખાતું બંધ કરી એની જે બાકી નીકળે એ બાકી આપણે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ આપણે દર્શાવશું। અને આ રીતે છેલ્લે આપણે પાકું સર્વેનો ટોટલ મારીએ, બંને બાજુ જો ઇક્વલ એટલે કે જવાબ છે એ સરખો આવે તો એમ સમજવાનું કે આપણો દાખલો છે એ પરફેક્ટ અને સાચો છે। તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થી મિત્રો દાખલાઓ છે આપણે ગણવાના રહેશે અને હવે પછીના પાછા નેક્સ્ટ વિડીયોમાં પણ આગળ આપણે દાખલાઓ છે જોશું। થેન્ક યુ વેરી મચ।